गुड मॉर्निंग एवरीवन. हू अरुंधति सिंह, कमिश्नर ऑफ पुलिस अने इकबाल टास्क फोर्स नी लीड मेंबर. चीफ सेक्रेटरी मनीष परिक, सीबीआई डायरेक्टर अद्वैत चव्हाण अने पुलिस डिपार्टमेंटे निर्णय लीधो छे के मैं चोरनी शर्तोनो जवाब सातमा दिवसे आपीशु. वेलकम टू योर बिगेस्ट केस. देन ગઈકાલે એક સાથે એક જ સમય પર 26 જ્વેલરી સ્ટોર્સ પર ચોરી થઈ છે. બધું એટલે મારી બધી જ્વેલરી લઈ ગયો સાહેબ. કોણ? ઇકબાલ. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, પોલીસ ફોર્સ, કંટ્રોલ રૂમ, બધી જગ્યાએ એક જ ઇન્સ્ટ્રક્શન, ફાઇન્ડ ઇકબાલ. અને જેવો ઇકબાલ દેખાય કોઈ પણ સવાલ જવાબ વગર સીધો અંદર. આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ નહીં શોધે, ઇકબાલ ને આખું અમદાવાદ જોશે. હું ઇકબાલ, પલ્લવ પરીખ અને સોનાલી દવે દેસાઈ દ્વારા લખાયેલું અને દિગ્દર્શક આ ફિલ્મ રવિ રંજન, નીરવ વૈદ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 3 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે. એક સાથે એક સમય પણ એક જ સાથે 26 જ્વેલરી શોપ ઉપર ચોરી થઈ છે. આ ચોરી કેવી રીતના થઈ અને કોણે કરી તે કોઈ પોલીસ તે કોઈને ખબર નથી. તે માટે પોલીસ ટ્રાન્સપોર્ટ યુનિટ બનાવે છે અને નામ ફક્ત એક જ છે, ઇકબાલ. આ ઇકબાલ કોણ છે તે કોઈને ખબર જ નથી. અને આ કેસ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મિત્રન ગઢવી ઇન્સ્પેક્ટર તરીકે રોલ બજાવી રહ્યા છે. તેમને લાઈફનો આ સૌથી મોટો કેસ પણ છે. જ્યાં સુધી આપણે ટ્રેનમાં જોઈ રહ્યા છીએ, ટ્રેલરમાં જોઈ રહ્યા છીએ, ત્યાં સુધી દેખાય છે કે એક બાદ એક ગામડિયાનું રૂપ ધારણ કરીને બધે ચોરીઓ કરે છે. અને પોલીસને આપેલા ચેલેન્જ પણ આપે છે કે જો તમારામાં તાકાત હોય તો મને પકડીને બતાવો. ઇકબાલ એમ પણ કહે છે કે ચોરી એક કલા છે, આર્ટ. એમને તેમનાથી મોટું અને તેમનાનું મોટું 3 ફેબ્રુઆરી 2023ના રોજ અમદાવાદ એક મોટી ચોરી કરવાનો છે તેની જાણકારી તે પોતે પોલીસ ફોર્સને પણ આપે છે અને કહે છે કે જો તમારામાં તાકાત હોય તો મને પકડીને બતાવો. ફિલ્મ સસ્પેન્સ અને થ્રિલર રહેવાનું છે. મિત્રો, આ સાથે હવે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફક્ત કોમેડી નહીં પણ ક્રાઇમ થ્રિલર જેવી ફિલ્મો અને વેબસીરિઝ પણ બનાવી રહી છે.